તેલંગાણામાં કોંગ્રેસની સમીક્ષા બેઠક મળી હતી. પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં મુકુલ વાસનિકે ભાજપ પર પ્રહાર કરીને કહ્યું કે વડોદરામાં પૂરની પરિસ્થિતિ એ માનવ સર્જિત છે. માનવ નિર્મિત સમસ્યાઓના કારણે 17 લોકોના મોત થયા હતા. સરકાર તરફથી હજુ પૂરતી સહાય મળી નથી. 17માંથી 12 પરિવારોને માત્ર 4 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે, ત્યારે કોંગ્રેસે 25 લાખની સહાયની માંગ કરી છે. તો શક્તિસિંહે પણ ભાજપ પર પ્રહાર કરીને કહ્યું કે વડોદરામાં નાના મોટા વેપારીનું અનુમાન લગાવી સહાય ચૂકવવાની નીતિની કોંગ્રેસે નિંદા કરી છે. સરકારે પૂરગ્રસ્ત લોકોની મજાક કરી છે. જે વડોદરાનું પાણી જવું જોઈએ એના માટે ગ્રીન ઝોન હતો, ત્યાં કોઈ કોન્ક્રીટનું જંગલ બિલ્ડિંગ ના બની શકે આવો નિયમ હતો. ભાજપની સરકારે ભય મુક્ત ભ્રષ્ટાચાર કરીને ઝોન પરિવર્તન કર્યું. કોતરો ખવાઈ ગયા. નદીમાં, વિશ્વામિત્રીમાં જવાના પાણીની જગ્યાએ મોટા મોટા બિલ્ડિંગો, અઘોરા જેવો મોલ, ભાજપના નેતાના બંગલાઓ મહેલ જેવા બની ગયા. અને પાણી અવરોધાયું કે આવા જે જગ્યાઓ છે એ મોલને બુલડોઝર મોકલીને તોડી નાખો ને ભાઈ. ગરીબ માણસનો ઓટલો પણ બહાર હોય તો ડિમોલિશન કરો છો ને તોડો છો. તો આ ધનપતિઓ જેના ગેરકાયદેસર મકાનોથી શહેરોમાં લોકો બરબાદ થયા ત્યાં રાહ કોની જુઓ છે? પણ એ એમના લાગતા વળગતા છે. એના પાસેથી રૂપિયા ભાજપના ધનસંગ્રહમાં લીધા છે, ઘર ભર્યા છે, એટલે પગલાં નથી લેવાતા. ત્યારે એના સામે અમારી માંગ છે કે આ સમયે ઉદાર હાથે લોકોને સહાય આપવી જોઈએ. ये तमाम मृतक परिवारों को सरकार की तरफ से अभी तक के सहायता नहीं मिली. 70 में से करीब 12 परिवारों को सहायता मिली, अन्य परिवारों को सहायता नहीं मिली. जो सहायता मिली वो भी सिर्फ 4 लाख रुपए तक के मिली है. हमने मांग किया है कि करीब 25 लाख तक के मुआवजा दिया जाए.